પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં સિંહોના મોતનો મામલો સામે આવી રહ્યો છે. વીટીવીના અહેવાલ બાદ વન વિભાગ ઝફાળું જાગ્યું છે અને દોડતું થયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે. અંશુમન શર્માની સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં નિયુક્તિ કરવામાં આવી છે. વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટમાં ગીરના સીસીએફની ટીમમાં નિયુક્તિ. પંચમહાલ અને ગીરમાં ડીએફઓ રહી ચૂક્યા છે અંશુમન. મહત્વની નિયુક્તિ ગીર સોમનાથમાં સિંહોના મોત મામલે કરવામાં આવી છે. વીટીવીના અહેવાલની અસર, વીટીવીના અહેવાલ બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે. અંશુમન શર્માની સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં નિયુક્તિ કરવામાં આવી છે. વીટીવીના અહેવાલની અસર થવા પામી છે. અહેવાલ બાદ વન વિભાગ જાગ્યું છે અને મહત્વની કહી શકાય તેવી નિયુક્તિ કરવામાં આવી છે. પંચમહાલ અને ગીરમાં ડીએફઓ રહી ચૂક્યા છે અંશુમન શર્મા અને તેમની નિયુક્તિ સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં કરવામાં આવી છે. ગીર સોમનાથમાં સિંહોના મોતનો આ મામલો અને હવે રહી રહીને તંત્ર જાગ્યું છે. મહત્વના કહી શકાય તેવું એક નિર્ણય કરવામાં આવ્યો છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારનો આ મહત્વનો કહી શકાય તેવો નિર્ણય. અંશુમન શર્માની સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં નિયુક્તિ કરવામાં આવી છે. લાગી રહ્યું છે કે સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર જે રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે તો તેનો આ અસર અત્યારે જોવા મળી રહી છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગીરમાં સિંહોના નિપજેલા મૃત્યુ મામલે રાજ્ય સરકાર અત્યારે અત્યંત ગંભીર જણાઈ રહી છે. ચાર સિંહમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જોવા મળ્યા હતા. ગીરના સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે તેવું પણ નિવેદન રૂપાણી દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારે મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વીટીવીના અહેવાલની અસર બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારનો આ મહત્વનો કહી શકાય તે નિર્ણય લેવામાં આવ્યો છે. તો જણાવી દઈએ આખો મામલો શું છે. 23 સિંહોના મોત થયા છે અને ત્યારબાદ વન વિભાગે જાહેર કર્યું કે સારવાર હેઠળના 33 સિંહો સ્વસ્થ છે. અત્યાર સુધીના અપડેટની જો વાત કરવામાં આવે ગીર જંગલમાં 23 સિંહોના મોતનો આ મામલો. મૃત્યુ બાદ આજે ફરી વન વિભાગે પ્રેસ નોટ જારી કરી હતી. સાવચેતીના પગલા રૂપે પકડેલા સેમરડીના 33 સિંહોને સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંશુમન શર્માની સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં નિયુક્તિ કરવામાં આવી છે. વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટમાં ગીરના સીસીએફની ટીમમાં નિયુક્તિ. પંચમહાલ અને ગીરમાં તેઓ ડીએફઓ રહી ચૂક્યા છે. અંશુમન શર્માની સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં નિયુક્તિ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં જે 23 સિંહોના મોતનો મામલો છે તેને લઈને તંત્ર હવે સફાળું જાગ્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે એક મહત્વનો કહી શકાય તેવો નિર્ણય કર્યો છે. એક ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા આ સ્થિતિને પહોંચી વળવા માટે અને આ ટાસ્ક ફોર્સમાં અંશુમન શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટમાં ગીરના સીસીએફની નિયુક્તિ. પંચમહાલ અને ગીરમાં ડીએફઓ રહી ચૂક્યા છે અંશુમન. હવે જોવું રહ્યું કેવા પ્રકારની તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો જણાવી દઈએ જામવાળાના રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવેલા 33 સિંહો ઉપર નિષ્ણાતો સતત ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. સિંહોની સારવાર માટે અમેરિકાથી સીડીબીના 300 વેક્સિન મંગાવવામાં આવ્યા છે જે જૂનાગઢ પહોંચી જશે. રોણિયા અને સેમરડી વિસ્તારમાં પણ બીજા તબક્કાની ચકાસણીનું કામ શરૂ કરાયું છે. તો આ પહેલા પણ વન વિભાગે દાવો કર્યો હતો કે 2 ઓક્ટોબર પછી એક પણ સિંહનું મોત થયું નથી અને તમામ સિંહો સ્વસ્થ છે. અને આજે સવારે જે રીતે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એક મહત્વનું કહી શકાય તેવું નિવેદન આપ્યું છે કે સરકાર સિંહોના મામલામાં કૃતનિશ્ચયી છે. આ મુદ્દે સંવાદદાતા આ મુદ્દે બ્યુરો ચીફ દેવસી બારણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી દેવસી, સરકાર દ્વારા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને તેમાં અંશુમન શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. કેટલી ફાયદાકારક રહેશે અને કેવા પ્રકારના પગલા ભરશે? જી અંકુર, વીટીવી આજે સાંજે એક રિપોર્ટ પ્રસારિત કર્યો હતો. એ રિપોર્ટની અંદર ગીરના જે અધિકારીઓ છે એ ઉપર બતાવવામાં આવ્યું હતું કે ગીરના અધિકારીઓ
જે બે જવાબદાર અધિકારીઓ છે જેને ગીરનું નોલેજ નથી એવા અધિકારીઓના હવાલે ગુજરાત સરકાર અત્યારે ગીર ચલાવી રહી છે, એટલે કે ગીરનું સર્વજન સિંહનું સર્વજન છે એને હવાલે થઈ રહ્યું છે. ખાસ કરીને સીસીએફ છે એ વસાવડા છે, એને કોઈ જવાબદારી નથી, એટલે કે એને કોઈ અનુભવ નથી. આ ઉપરાંત ડીસીએફ જે લગભગ 4 જેટલા ડીસીએફ છે એ તમામ 4 જેટલા ડીસીએફ એ છે એ માત્ર ને માત્ર ટ્રેનિંગ છે અથવા તો તેઓ ગીર પ્રત્યે કાળજી ધરાવતા નથી અથવા એનો અનુભવ ધરાવતા નથી. વીટીવીના આ અહેવાલની અસર પડી છે અને વીટીવીના અહેવાલ બાદ રાજ્ય સરકાર જાગી છે અને ત્યાં જે અનુભવી સ્ટાફ છે ખાસ કરીને અંશુમન શર્મા અને રામનતન નાલા બંને ડીસીએફ ને ફરી એકવાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારના સમયમાં જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે એની અંદર અંશુમન શર્મા જે અત્યારે પંચમહાલના ડીએફઓ છે અને ભૂતકાળની અંદર તેઓ ધારીના ડીએફઓ રહી ચુક્યા છે એની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે રામરતન નાલાની પણ નિમણૂક કરવામાં આવી છે. રામરતન નાલા અત્યારે ગાંધીનગરમાં છે અને તેઓ ભૂતકાળની અંદર એટલે થોડા સમય પહેલા જ તેઓ શાસનની અંદર વન જે અભયારણ્ય ગીર ફોરેસ્ટ અભયારણ્ય છે એના ડીએફઓ હતા. તો આમ બંને જે અધિકારીઓ છે એની કામગીરી સરાહનીય હતી, તેઓ સિંહ પ્રત્યે સંવર્ધન પણ ધરાવતા હતા, સાથે સાથે સિંહની કાળજી અને લોકોનું એનો અભિગમ પણ યોગ્ય હતો. તો આ ગયા બાદ સિંહ જે ગીરની અંદર સ્થિતિ છે એ વળતી હતી, ફરી એકવાર બંને અધિકારીઓને લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અને વીટીવીએ આજે અહેવાલ પણ કર્યો હતો કે બિન જવાબદાર અધિકારીઓ અને ખાસ કરીને બિન અનુભવી અધિકારીઓને કારણે સિંહને મોતને ભેટી રહ્યા છે, એને બદલવા ખૂબ જરૂરી બની જાય છે અને રાજ્ય સરકારે એની ઉપર ખાસ કરીને પગલાં પણ લીધા છે. જી બિલકુલ દેવસી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વીટીવીના અહેવાલની અસર થવા પામી છે. અહેવાલ બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં મહત્વની નિયુક્તિ, અંશુમન શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. તો 23 સિંહોના મોતનો મામલો, મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મહત્વની નિયુક્તિ કરવામાં આવી છે. આનંદ શર્માની નિયુક્તિ સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં કરવામાં આવી છે.